રાજ્યભરમાં જ્યારે દિવાળીનો સમય આવે છે ત્યારે અનેક ખાનગી ટ્રાવેલ્સ બસ માલિકો છે તેમણે પોતાના ભાડા વધારતા હોય છે અને તેને જ લઈ ક્યાંક અમદાવાદથી કામ અર્થે અથવા તો પોતાના પરિવારજનો સાથે દિવાળી મનાવવા જતા હોય છે ત્યારે આ પ્રકારે તેમણે ભાડા વધારાનો જે સામનો છે તે કરવો પડતો હોય છે. કેટલાક પેસેન્જર છે તેમની સાથે સીધી વાતચીત કરીશું. અલગ અલગ જગ્યાએ જનારા પેસેન્જરો છે, ખાસ તેમને આ સમયે દિવાળીના સમયે ક્યાંક તકલીફનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને કઈ બાબતે કરવો પડશે તેમની સાથે સીધી વાતચીત કરીશું. સૌપ્રથમ આપનું નામ જણાવશો, આપ કઈ જગ્યાએ જઈ રહ્યા છો? આપ જૂનાગઢ જઈ રહ્યા છે. નામ ધ્રુવ સૌસાણી, ગાંધીનગર અભ્યાસ કરવાનો. અટાણે પ્રાઇવેટ ખાનગીના બસોના ભાડા 1000-1000 રૂપિયા 1200-1200 કરી દીધા છે, એ પોસાય એમ નથી આમ પબ્લિક. જ્યારે તમે શરૂઆતના આમ દિવસોમાં જ્યારે જૂનાગઢ અહીંથી જતા હોય કોઈ કામ અર્થે અથવા તો રજા સિવાય વેકેશનમાં ક્યારે, તો ત્યારે કેટલું ભાડું લેવાતો હોય છે? અત્યારે દિવાળીના સમયમાં કેટલા સમય? 300-400 રૂપિયા. હાલ દિવાળીના સમયમાં આ ભાડું કેટલું ખાનગી બસ વાળા લેતા હોય? 1000-1200 રૂપિયા, અને હજી તો 1500-1800 રૂપિયા થાય. એની પાછળનું કારણ શું માની રહ્યા છો આપ? અટાણે આ પબ્લિકનો ગેરફાયદો ઉઠાવે. એનું કોઈ ઓપ્શન એસટી બસ છે કે એસટી બસની પિકઅપ? બસ નવી મુકાવી જોઈએ, જાજી મુકાવી જોઈએ સરકારને, સરળતા પડી શકે. હું અમરેલી જઈ રહ્યો છું. આમ તો ખાનગી બસોનું રૂટિંગ હોય છે ભાડાનો 300-400 રૂપિયા, પણ હવે દિવાળી ઉપર તો 900-1200 રૂપિયા થઈ ગયો છે. એનાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અમારે. એનો ઓપ્શન શું હોવો જોઈએ? કઈ રીતે આ સરળતા મુશ્કેલી જે છે તેનો સામનો કરે? આ સરળતાની સામનો કોઈ એસટી વધારો, એસટી બસોનો વધારો, કે પછી ખાનગી બસોને ઓછું ભાડું લઈ શકે તો સારું પડે. કારણ શું આપતા હોય છે ખાનગી બસ ચાલકો જ્યારે આ પ્રકારના ભાડા વધારવામાં આવતા હોય છે? કાંઈ કારણ કાંઈ આપે જ નહીં, એમને ભાડા વધારી દે એની મરજીથી. અમારા ગાંધીનગર બાટવા બસ ચાલુ હતી, બંધ કરી દીધી. મુશ્કેલી પડે, કાયમ ભરાતી હતી, જાત તોય બંધ કરી દીધી. પાછું ચાલુ કરવાની જરૂર છે, ને લક્ઝરી મૂકો તો ભરાઈ જાય એમ છે બસ. ગાંધીનગર બાટવા ચાલુ કરો. આપ કઈ જગ્યાએ જઈ રહ્યા છો અત્યારે હાલ? તેનું ભાડું શરૂઆતના દિવસોમાં કેટલું હતું, અત્યારે હાલ કેટલું વસૂલાય? હું અત્યારે બાબરા જઈ રહ્યો છું, અમરેલી જિલ્લામાં આવેલું. શરૂઆતમાં 300-400 હતું, અત્યારે 1500 રૂપિયા ભાડું હતું, કેમ કે એસટી બસો બધી ફૂલ હતી અને એનું ભાડું તો 150 જ રૂપિયા હતું. એટલે એસટી આજથી મહિના પહેલાં જ બંધ ફૂલ થઈ જતી હતી, અને અત્યારે તો પ્રાઇવેટ જ કરાવવી પડે, કેમ કે ઇમરજન્સીમાં જવું પડે કે દિવાળીનો સમય છે. તો અત્યારે ભાડા 1200-1500 એવરેજ ચાલી રહ્યા છે. ક્યાંક આ લોકો જે ભાડા વધારતા હોય છે ટ્રાવેલ્સ માલિકો, તેની પાછળનું કારણ શું આપતા હોય છે જેના કારણે ક્યાંક ને ક્યાંક ગેરફાયદો પેસેન્જરે ઉઠાવવો પડતો હોય, ફાયદો જે છે તે ખાનગી બસ ચાલકોને થતો? કારણ તો કાંઈ નહીં, દિવાળીનો ટાઈમ આવે એટલે ઓટોમેટિક વધી જ ગયા હોય, 1500 થી કોક કોક તો 2000 સુધી. એટલે કારણ તો દિવાળીનો સમય છે એટલે જ છે આવું મજબૂરી. જે લોકો કામ અર્થે અથવા તો ધંધા રોજગાર માટે આવતા હોય છે ને તે પરિવાર સાથે જ્યારે સમય વિતાવવા માટે અથવા તો તહેવાર માટે જતા હોય છે ત્યારે એસટી બસ જે છે તે અનેક એવી બસો ફૂલ જતી હોય છે, અને બસ ફૂલ જવાના કારણે સીધો ફાયદો જે છે તે આ પેસેન્જરોની જગ્યાએ ખાનગી બસ ચાલકો જે છે તેમને થતો હોય છે, અને સંખ્યાબંધ લોકોને જે 300-400 રૂટીન ભાડા હોય છે તેની જગ્યાએ 3-4 ગણા ભાડા જે છે તે વસૂલવામાં આવે છે, અને તેની પાછળનું કારણ માત્ર ને માત્ર પેસેન્જરોની ગરજ ચારવામાં આવતી.